કોરોનાનું સંક્રમણ અટકાવવા માટે પાદરાના વેપારીઓ દ્વારા એક મીટિંગ યોજાઈ હતી. તારીખ 25-30 એપ્રિલ સુધી બપોરના 3 વાગ્યા પછી બજાર બંધ રહેશે. પાદરામાં કોરોનાનું સંક્રમણ ઓછું થાય અને કોરોનાની ચેઇનને તોડવા માટે પાદરા વહીવટીતંત્ર અને પાદરાના વેપારી વચ્ચે પાદરા મામલતદાર કચેરી ખાતે મીટિંગ યોજાઈ હતી. વડોદરા એસડીએમ રાજેશ ઠુમર તથા મામલતદાર તથા પોલીસ વિભાગ અને નગરપાલિકાના અધિકારીઓ સહિત રાજકીય આગેવાનો પણ હાજર રહ્યા હતા. પાદરા મામલતદાર કચેરી ખાતે પાદરાના ચોકસી બજાર સહિત ગાંધી ચોક તેમજ એએમપીસીના વાઇસ ચેરમેન તથા સેક્રેટરી સહિત લારી ગલ્લા એસોસિએશનના આગેવાનો હાજર રહ્યા હતા. કોરોના વાયરસનું સંક્રમણ ઘટે તેમજ કોરોનાની ચેઇન તોડવા માટે યોજાયેલી મીટિંગમાં તમામ બજારો તારીખ 25-30 એપ્રિલ સુધી બપોરના 3 પછી બજારો બંધ રખાશે. આજરોજ પાદરા મામલતદાર ઓફિસ ખાતે મીટિંગનું આયોજન કરવામાં આવ્યું હતું, જેમાં મામલતદારશ્રી, ટીડીઓશ્રી, વેપારી આગેવાનો, વેપારી મંડળો, લારી ગલ્લા અને એસોસિએશનના આગેવાનો જે મીટિંગ મળી હતી, જેમાં નક્કી કરવામાં આવ્યું હતું કે કોરોનાની ચેઇનને તોડવા માટે આવતીકાલથી 3 વાગ્યાથી સવારના 6 વાગ્યા સુધી સદંતર બજારો બંધ રહેશે, જે પાદરા નગરપાલિકા જેની જાહેરાત કરવાની છે ને જેમાં સર્વ પાદરા નગરજનોને, વેપારી મંડળોને અપીલ કરવામાં આવે છે કે અમને સહકાર આપે. આવતીકાલ 3 વાગ્યાથી 6 વાગ્યા સુધી કડક એટલે બંધ કરવામાં આવે ને સહકાર આપે. પાદરાના લારી ગલ્લા એસોસિએશન પણ બપોર પછીના બંધમાં સહકાર આપશે. અને પાદરા શહેરમાં કોરોના સંક્રમણની લિંક જોવા માટે એક મામલતદાર મીટિંગ રાખવામાં આવી હતી, જે સમયે વેપારી મંડળો જે નક્કી કરી છે, સમય પાદરા શહેર લારી ગલ્લા એસોસિએશન અમે કંઈ પણ નક્કી કર્યું કે સ્થાનિક વહીવટી તંત્ર જે નક્કી કરે એમની સાથે અમે છે. પોલીસ ડિપાર્ટમેન્ટ જે 2020માં જેમ ગાડી ફેરવતી હતી સમય નક્કી કર્યું એમની રીતે અમે આજે અમને એક સૂચન કે તમે જે વહીવટી તંત્ર અને સ્થાનિક ડિપાર્ટમેન્ટ જે નક્કી કરે અમને માન્ય છે. અને ગઈ સાલ 2020માં સ્થાનિક પોલીસની ગાડી ફરતી હતી, વેપારીઓને જાણ કરતી હતી. શું લાગે છે તમારા તરફથી કેવો સહયોગ છે? એ કહેતું છે ને, આજે કોરોનાની સંક્રમણ એ ટાઈપનું છે કે આપણે ગમે તેટલું આપણે કહીએ કે નિયમો પાળવા દઈએ છીએ તો એનું સંક્રમણ ગતિ નથી રહ્યું. એનું કારણ કે એની લિંક તોડવા માટે કે સોશિયલ ડિસ્ટન્સિંગ છે કે સેનિટાઈઝ છે કે અમુક બંધ રાખવું કે એના હિસાબે જે પબ્લિકની ઘરસાર ઓછો હશે એ જગ્યાએ આપણે થોડી લિંક તોડવામાં સફળ થઈ. પાદરા ચોકસી બજાર એસોસિએશનના અગ્રણીઓ હાજર રહ્યા હતા. પાદરા મામલતદાર ઓફિસે કોરોના મહામારીના અંગેની મીટિંગ પ્રાંત સાહેબ અધિકારી, મામલતદાર સાહેબ અધિકારી, નગરપાલિકાના દરેક સભ્યો તથા પ્રમુખશ્રી તથા દરેક વેપારી આગેવાનોની મીટિંગ રાખવામાં આવેલી, એમાં આપણા સરકારી તંત્ર તરફથી એક સ્વયંભૂ લોકડાઉન જાહેર કરવા એમને વિનંતી આપ દરેક વેપારીઓને કરેલી, તે અંગે અમારે અમારા વેપારી મહાનબંધુઓને જે આ વાતની અમારે જાણકારી આપવાની છે કે સરકાર તરફથી એ સ્વયંભૂ લોકડાઉન બપોરના 3 વાગ્યાથી સવારના 6 વાગ્યા સુધીનું રાખવાનું જણાવેલ છે, તો એમાં દરેક વેપારીએ દરેક રીતે સહકાર આપી આ કોવિડના રોગ મહામારીને દૂર કરવા માટે આપણે સખત બધા મહેનત કરીશું એ રીતે સૌની પાસે તંત્ર અપેક્ષા રાખે છે. પાદરા એપીએમસીમાં તારીખ 30 સુધી બપોર બાદ માર્કેટ બંધ રખાશે. આજે પાદરા મામલતદાર શ્રી માં મીટિંગ જે રાખેલી સ્વયંભૂ લોકડાઉનની એસડીએમના અધ્યક્ષસ્થાને, એમાં પાદરા એપીએમસી પણ 3 વાગે અને રિટેલ માર્કેટ પણ 3 વાગ્યા પછી બંધ રહેશે. એમ પણ હોલસેલ માર્કેટ 3 વાગ્યા પછી જ બંધ હોય છે, પણ જે 2 રિટેલ માર્કેટ છે એ પણ આ લોકડાઉનમાં 31-30 તારીખ લગીન જોડાશે પાદરા એપીએમસી પણ રિટેલ શાખમાં. પાદરા મામલતદાર ઓફિસ ખાતે યોજાયેલી મીટિંગમાં બપોર 3 કલાક પછી તારીખ 25-30 એપ્રિલ દરમિયાન બપોરના 3 બાદ બંધ રહેશે તેમ પાલિકાના પૂર્વ પ્રમુખે જણાવ્યું હતું. આજરોજ પાદરા મામલતદાર ઓફિસ ખાતે પ્રાંત સાહેબની, નાયબ કલેક્ટર સાહેબની અધ્યક્ષસ્થાને પાદરાના બજારના વેપારી એસોસિએશન, બધા વેપારી એસોસિએશન, પાદરા નગરપાલિકા પ્રમુખ અને પાદરાના આગેવાનો સાથે એક મીટિંગ યોજી હતી, જે પાદરાની પરિસ્થિતિ દિવસે દિવસે જે ગંભીર બનતી જાય છે એના માટે અધિકારીઓને આગેવાનો સાથે મીટિંગ યોજી અને આવતીકાલથી પાદરા શહેર બપોર 3 વાગ્યા પછી સ્વયંભૂ બંધ રહેશે એવી પાદરા નગરપાલિકાએ જાહેરાત કરી છે. અને એ જાહેરાતને આપણી પોતાની જાતે સાથ સહકાર આપવાનો રહેશે પાદરા નગરની જનતાએ, અને બાકીની કાર્યવાહી પાદરા નગરપાલિકા કરવામાં આવશે. અને અમે પાદરાની શહેરની જનતાને જણાવીએ છીએ, પરિસ્થિતિ ધીમે ધીમે બહુ ગંભીર બનતી જાય છે, લોકોને બહુ તકલીફ પડે છે, બેની જગ્યા નથી, એટલે અમારી તમને એક
ભલામણ છે કે પાદરા 3:25 સ્વયંભૂ સવારના 6 વાગ્યા સુધી બંધ રહે. અને મારા ખાસ મિત્રો લારીવાળા એસોસિએશનને કહું છું કે સાંજે જે લારીઓ ખોલે છે પબ્લિક જે આવે છે રાતે ફરવા માટે એમને ખાસ આ લારીઓ બંધ રાખવાની રહેશે એવી નગરપાલિકા દ્વારા આયોજન આગળ કરશે. અત્રે ઉલ્લેખનીય છે કે પાદરા તાલુકાના મુખ્ય ગામો મુવાલ માસારોડ વડુ જેવા ગામોમાં પણ બપોરે 3 પછી બજારો બંધ રાખવામાં આવે છે.